સમા વિસ્તારના મકાનમાંથી ચોરી કરનાર તસ્કર ઝડપાયા હતા. સમાની સૈનિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ બહારગામ ગયા હતા તે દરમિયાન તેમનું મકાન સાચવતા કમલેશભાઈ અને તેમના પત્નીની નજર સામે દાઢી અને પાઘડીધારી બે ચોર ત્રાટક્યા હતા. ચોરોએ 3 માળમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોકડ રૂપિયા 70,000 સિવાય બીજું કંઈ હાથ લાગ્યું ન હતું. બનાવને પગલે DCP પન્ના મોમાયાના નેજા હેઠળની ટીમે CCTV ફૂટેજ તેમજ ઘર ચોરી કરતા ચોરોની હિસ્ટ્રી તપાસી હતી, જે દરમિયાન પોલીસે જસવીરસિંહ દુધાણી અને ગુરુમુખસિંહ જૂણીને ઝડપી પાડી ચોરી માટે ઉપયોગમાં લીધેલા સાધન કબજે કર્યા છે. ગઈ તારીખ 29/6 રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા ત્યાં ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધેલ છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના તે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની, અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે. હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે. એમઓ ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર, એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે, વારસિયામાં છે, બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે. અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવેલ છે. 70,000 રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદી લખાવેલી છે. પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલ અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે. ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે, એમને કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું? હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે, એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપ મારવા દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું, એટલે કોઈને જાણ ન કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા. ફરિયાદીની વિગત મુજબ 5 આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે, જે CCTVમાં પણ ફલિત થાય છે અને 2 આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આગળના 3 બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા બાકી છે. વધુ પડતા જ્યારે આ ચોરીના બનાવ બનતા હોય છે ત્યારે ચીખલીકર જ પકડાતા હોય છે, લોકોને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા, તેને લઈને ખુલ્લો દોર પણ મળતો હોય છે. આજ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે, તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં CCTV કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે. હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે, વિશેષ કંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે.